नवरात्रि एटले गुजरातीओનો મનપસંદ તહેવાર। નવલે નવરાત કે જેની તો સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાતીઓ આતુરતાથી રાહ જોતા હોય છે। નવરાત્રિ એટલે શક્તિની ભક્તિનો અવસર, નવરાત્રિ એટલે જગદંબાની ઉપાસનાનો અવસર, જગતજનનીના ગુણલા ગાવાનો અવસર, ગરબે ઘૂમવાનો અવસર, નવદુર્ગાના નવ નામનું રહસ્ય, દેવી શૈલપુત્રી। નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે પહેલા નોરતે આદ્ય શક્તિના શૈલપુત્રી સ્વરૂપનું પૂજન થાય છે। શૈલ એટલે હિમાલય, પર્વતરાજ હિમાલયના પુત્રી હોય માતાના આ રૂપને શૈલપુત્રી કહે છે। દેવી બ્રહ્મચારિણી, બીજા નોરતે દેવીના બ્રહ્મચારિણી સ્વરૂપની આરાધના કરવામાં આવે છે। માતાએ મહાદેવને પતિ રૂપે પામવા હજારો વર્ષ સુધી તપસ્યા કરી। તેમના એ આકરી તપસ્યાવાળા રૂપને માતાનું બ્રહ્મચારિણી રૂપ કહે છે। દેવી ચંદ્રઘંટા, ત્રીજા નોરતે દેવીના ચંદ્રઘંટા સ્વરૂપની આરાધના કરાય છે। દેવીના આ સ્વરૂપની વિશેષ એ છે કે દેવીના 10 હાથ છે અને અસ્ત્રથી સુસુજિત છે માતાનું આ રૂપ। દેવી કૃમાંડા, નવરાત્રિના ચોથા દિવસે કૃમાંડા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે। મા દુર્ગાએ આખાય બ્રહ્માંડની રચના કરી છે તેથી તેમનું એક નામ કૃમાંડા પણ છે। દેવી સ્કંદ માતા, પાંચમા નોરતે શક્તિના સ્કંદ માતા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે। સ્કંદ એ શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ છે। સ્કંદના માતા હોય દેવી સ્કંદ માતા કહેવાય છે। દેવી કાર્તાયની, છઠ્ઠા નોરતે જગદંબાના કાર્તાયની સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે। સુવર્ણની જેમ ચમકતું દેવીનું ચતુર્ભુજ સ્વરૂપ એટલે માતા કાર્તિની રૂપ। દેવી કાલરાત્રી, નવરાત્રિના સાતમા દિવસે જગતજનની કાલરાત્રિ રૂપની પૂજા કરવામાં આવે છે। આ સ્વરૂપ ચાર ભુજાધારી અને ભક્તોની રક્ષા કરતું માનું સ્વરૂપ છે। તેમનું વાહન ગર્દભ છે। દેવી મહાગૌરી, આઠમની તિથિ પર માતાના મહાગૌરી રૂપનું પૂજન કરવામાં આવે છે। દેવીના આ રૂપનું વાહન વૃષભ છે। દેવીનો વર્ણ અત્યંત ગોરો છે અને તેમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે જેને લીધે દેવી અત્યંત ગોરા વર્ણને ભાસે છે અને તેના પરથી મહાગૌરી તરીકે પૂજાય છે। દેવી સિદ્ધદાત્રી, છેલ્લા નોરતે સિદ્ધિની પ્રાપ્તિ કરાવતા માતા સિદ્ધદાત્રીની પૂજા કરવામાં આવે છે। ચતુર્ભુજધારીમાં સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન જોવા મળે છે પરંતુ મૂળે તો તેમનું વાહન સિંહ છે। સૌની કામનાને પૂર્ણ કરનારું સ્વરૂપ એટલે માતા સિદ્ધદાત્રીનું સ્વરૂપ।